અમદાવાદમાં યુવાને ગળે ફાંસો આપઘાત કર્યો છે શિવરંજની પાસે આવેલ ઝાંસીની રાણી પાછળ લીમડાના ચાર પર યુવકની લટકતી લાશ મળી આવી ઘરકંકાસમાં યુવકે આપઘાત કર્યો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે સેટેલાઇટ પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી સુરતમાં તલ્લગપુરમાં ખેતરમાંથી મહાકાય અજગર પકડાયો સચિનના તલ્લગપુર ગામમાં શેરડીના ખેતરમાં નવ ફૂટ આઠ ઇંચ લાંબુ મહાકાય અજગર જોવા મળ્યો હતો નવ ફૂટ લાંબા અજગરને જોઈને ગામમાં કુતૂહલ સર્જાયું હતું અને લોક ટોળા એકઠા થયા હતા ફ્રેન્ડ્સ ઓફ એનિમલ વેલફેર ટ્રસ્ટના પ્રમુખ સમીર પટેલ અને તેમની ટીમે અજગરનું રેસ્ક્યુ કર્યું હતું વનવિભાગની ટીમની મદદથી અજગરને જંગલમાં છોડી મુકાયો હતો ભાવનગરના ટોપ થ્રી સર્કલ નજીક આવેલ ભક્તિનગરમાં ઇલેક્ટ્રિક કરંટ લાગતા મહિલાનું મોત થયું છે અહીં છેલા બાર દિવસથી વરસાદી પાણી ભરાયેલા છે અનેક વખત રજૂઆતો કરાઈ હોવા છતાં મનપાએ પાણી નિકાલની કામગીરી ન કરતાં મનપાની બેદરકારીથી મહિલાનું મોત થયાનો આક્ષેપ કરાયો છે ઇલેક્ટ્રિક શોક લાગતા મહિલાનું મૃત્યુ થતાં પરિવારજનો પણ મનપાની કામગીરી સામે રોષે ભરાયા છે પીએમ મોદીએ મન બાતમાં દેશવાસીઓને મેરી મિટી મેરા દેશ અભિયાન અંગે વાત કરી હતી આગામી નવ ઓગસ્ટથી પંદર ઓગસ્ટ સુધી વિવિધ કાર્યક્રમો યોજાશે એએમસી પણ વોર્ડ દીઠ કાર્યક્રમો આયોજન કરવામાં આવ્યું છે વોર્ડના તળાવ પર વીર શહીદોની તકતી લગાવવામાં આવશે તથા માટી સાથે સેલ્ફી લઈ શકાશે દરેક વોર્ડમાં પંચોતેર વૃક્ષને રોપવામાં આવશે આ કાર્યક્રમ હેઠળ પોલીસ આર્મી સહિત જવાનોના પરિવારનું સન્માન કરવામાં આવશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાની મન કી અંદર દેશવાસીઓને અપીલ કરી હતી કે જે પંદરમી ઓગસ્ટ આવી રહી છે સમગ્ર ભારતની અંદર મેરી મીટી મેરા દેશ અભિયાન છે તેમાં તે લોકો જોડાય ત્યારે મગરપાલિકા કઈ રીતનું આયોજન કરવા માંગી રહી છે જાણવા પ્રયાસ કરશું એમસી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટ સાથે હિતેશભાઈ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નવું અભિયાન લાવી રહ્યા છે અને સમગ્ર દેશમાં એક જે વીર જવાનો છે તેને એક નવી શ્રદ્ધાંજલિ અપાય તમામ પોતાની જે મિટ્ટી છે આ તેનું એનું મહત્વ વધે તેને લઈને અભિયાન છે આ શું અભિયાન છે કઈ રીતે મહાનગરપાલિકા અભિયાનને અમદાવાદ શહેરમાં અમલ કરશે અને કઈ રીતે સમગ્ર રાજ્યમાં પણ તેનું અમલ થવા જઈ રહ્યો છે દરેક સ્વતંત્ર સેનાની હોય પોલીસકર્મી હોય જે અમદાવાદ ગુજરાત હિન્દુસ્તાનના મિલિટરીની અંદર સેવા કરતા જવાનોના પરિવારવાળા હોય આ બધા જ લોકોને આવી રીતે એકત્રિત કરી જે તે વોર્ડની અંદર જ્યાં ત્યાં તલાવ છે એ તલાવના કિનારા ઉપર મેરી મિટ્ટી મેરા અભિમાન એ રીતની વાત કરવાની છે અને મારી મિટ્ટીની લઈ અને મિટ્ટી હાથમાં લઈ દરેક વ્યક્તિ પોતાની સેલ્ફી આપે અને સેલ્ફી દ્વારા પોતાની સેલ્ફી અપલોડ કરે અને આખા ભારતની અંદર આ સ્વતંત્ર પર્વની ઉજવણી થાય પંચોતેર વર્ષની ઉજવણી જે ચાલી રહી છે એની અંદર દરેક નાગરિકનો ભાગ લે એ માટેનો પ્રયાસ કરવામાં આવે છે દરેક વિસ્તારની અંદર પંચોતેર વડ વાવા પંચોતેર પીપળા વાવા આંબલી વાવી જુદા જુદા પંચોતેર વૃક્ષોનું જતન કરવું અને વાવણી કરવામાં આવશે એ ચોક્કસ મહાનગરપાલિકા પણ આ અભિયાનમાં જોડાશે સૌથી મોટી વાત એ છે કે જે રીતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે પહેલ કરી છે એ પહેલ અંતર્ગત જ મહાનગરપાલિકા પણ વિવિધ આયોજન કરશે આગામી નવ ઓગસ્ટથી પંદરમી ઓગસ્ટ સુધી વિવિધ આ કાર્યક્રમો યોજાશે અને તેમાં તમામ વોર્ડ દીઠ આ કાર્યક્રમો આયોજિત કરીને લોકોને દેશ ભાવના અને જે રીતે પંચોતેરમું જે વર્ષ જે સેલિબ્રેશન છે સમગ્ર ભારતની અંદર તેમાં પણ લોકોને સહભાગી થાય તે પ્રકારનો પ્રયાસ અહીં કરવામાં આવ્યો છે

રાજકોટમાંથી અલકાયદાના ત્રણ આતંકી એટીએસ હસ્તંજામાં છ મહિનાથી સોની બજારમાં કરતા હતા કામ પિસ્તોલ અને કારતુસ જપ્ત